જય હિન્દ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. હવે મિત્રો, આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે, અને જે શું ચાલી રહ્યું છે અને વિદ્યાર્થી હજી ઊંઘમાં હોય તો હજી તમારે શા માટે જાગવાની જરૂર છે, અને આવતીકાલના ભવિષ્ય માટે તમે તમારા સંતાનોને શું નોકરી મળશે કે નહીં મળે, જો તમે જાગૃત નહીં થાઓ તો શું તમારે પગલાં લેવા જોઈશે, તો એની વિશે ચોખ્ખી અને ચટ વાત કરવાની છે, જેમાં કોઈ પણ બાબત છુપાવવાની નથી. તો હાલમાં જે રિઝલ્ટ આવ્યું છે સીસીએનું, તો એ રિઝલ્ટને લઈને શું 100% સેટિંગ છે? જેવી રીતે ફોરેસ્ટમાં ઘણું બધું લાંબુ આંદોલન ચાલ્યું અને કોર્ટમાં કેસ ગયા અને છેવટે કોર્ટે નોટિસ ફટકારી છે, અને એવું કહી શકાય કે હવે આપણે જોઈએ કે આ જે ગુજરાતની કોર્ટ છે, કે પછી જો ગુજરાતની કોર્ટ આપણે ન્યાય ન આપે તો આપણે જવું જોઈએ હાઈકોર્ટમાં. પણ શું છે એ હવે કોર્ટનો ફેસલો કાલે આવે એટલે આપણે ખબર પડી જવાની છે. તો હવે આજે વાત કરવાની છે સીસીઈમાં જે રિઝલ્ટ જાહેર થયું છે એના વિશે. વિદ્યાર્થીઓનો જે નારાજગી છે, તો કઈ કઈ બાબતની નારાજગી છે? તો સૌ પ્રથમ તો એ વાત વિદ્યાર્થી કરે છે કે જો તમારે સીસીઈની અંદર 2 તબક્કામાં પરીક્ષાને લેવાની હોય છે, તો તમે સિલેબસ મુજબ, એવું જરૂરી તો નથી કે તમે જે સિલેબસ મૂકી દીધો છે તો વિદ્યાર્થી એ સિલેબસમાં એને બધું આવડતું જ હોય, તો એ માંડ 40 માર્ક્સ લાવીને પાસ થાય છે તો એને મેન્સનો મોકો કેમ ન આપવામાં આવે? 40+ વિદ્યાર્થીઓને શા માટે મોકો આપવામાં આવતો નથી? તો મેન્સમાં તમે મેરિટ પાડી શકો છો, એમાં કોઈ વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ નથી. તો પહેલો મુદ્દો આ છે. તો શા માટે તમે મેન્સનું રિઝલ્ટ આપો એની પહેલાં પ્રિલિમ્સનું રિઝલ્ટ શા માટે આપો છો? પ્રિલિમ્સમાં બધા વિદ્યાર્થીઓને મેન્સ સુધી જવાની તક શા માટે આપતા નથી? તો પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓનો આ છે. પ્રશ્ન નંબર 2, અને નોર્મલાઇઝેશન જે થાય છે બરાબર, તો કઈ પ્રકારનું, કઈ સિસ્ટમથી? તો વિદ્યાર્થીને જ્યારે પહેલાં કેટલા માર્ક છે અને પછી કેટલા માર્ક વધ્યા છે, તો એ વિદ્યાર્થીને કઈ રીતે ખબર પડશે કે તમે શું કરી રહ્યા છો, અને વિદ્યાર્થીને શા માટે આવી વસ્તુનો સામનો કરવો પડે છે? બરાબર. તો આ પ્રશ્ન નંબર 2 છે કે તમે રિઝલ્ટના માર્ક્સ શા માટે નથી દેખાડતા? શું અહીંયા મારો પ્રશ્ન કે અમારા બધા વિદ્યાર્થી મિત્રોનો એ પ્રશ્ન છે કે શું અહીંયા કોઈ સેટિંગ તો નથી ને? શું અહીંયા તમારા લાગતા વળગતાને તો લેવાના નથી ને? તો આ પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 3, કે જૂનાગઢની MPSWનું જે રિઝલ્ટ આવ્યું છે બરાબર, તો એ MPSWના જે રિઝલ્ટ છે એમાં કઈ રીતના માર્ક્સમાં ઘટાડો થયો છે? જો વધેલા માર્ક્સમાં ઘટાડો થાય તો કઈ રીતે થાય, એ પણ એનો પણ જવાબ માગવો જોઈએ, અને જો ન મળે તો પણ વિદ્યાર્થીએ કોર્ટ સુધી જવું જોઈએ. અને ફોરેસ્ટમાં તો કોર્ટમાં ગયા જ છે, એટલે કે હવે જો જૂનાગઢમાં યોગ્ય નિર્ણય નહીં આવે, જૂનાગઢ MPSW પણ CBT તરફથી લેવાયેલી એક્ઝામ હતી, તો એક મિત્રનો કોલ આવ્યો તો એણે એવું જણાવ્યું છે કે એણે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક મેલ પણ કરી દીધી, અને એ મેલમાં ચોખ્ખી ચોખ્ખું જે એક જાણ કરવામાં આવી છે કોર્પોરેશનને કે તમે જો નોર્મલાઇઝેશનના માર્ક પહેલાં કેટલા હતા અને પછી કેટલા વધાર્યા છે, કેટલા ઘટાડી દીધા છે, જે મહેનતના માર્કને તમે કઈ રીતે ઘટાડી શકો, તો એના વિશે પણ જણાવ્યું છે. તો હવે આ બધા અન્ય જો વિદ્યાર્થી સહન કરશે તો એને હંમેશા સહન કરવાનો વારો આવશે. અને વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું, જો તમને અન્યાય લાગતો હોય તો તમે 100% તમારે કોર્ટ પર કેસ કરવાનો છે અને કોર્ટમાં લડવાનું છે, અને એવી તપાસ કરવાની છે કે જો કોર્ટ આપણી તરફ હશે, મીન્સ કે વિદ્યાર્થીઓના પક્ષમાં એક સાચો ન્યાય આપશે, તો જરૂર એ લોકો પકડાશે અને એક તપાસ ઊભી થશે, અને જે વિદ્યાર્થીઓ દોષી છે, જે સેટિંગ કરવા જો કદાચ હશે, તો એવાને જરૂરથી જરૂર જેલની સજા થવી જોઈએ, અને એના માટે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ. અને જો આવું ન થાય તો વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય છે એની સાથે ચેડા થઈ રહ્યા છે. હવે રહી વાત સીસીઈની બરાબર, તો સીસીઈની અંદર આ 3 પરીક્ષાઓ હવે વિવાદમાં સંપડાઈ ગઈ છે, તો હવે સીસીએ શા માટે રદ ન થવી જોઈએ? અને રહી વાત મેન્સ પ્રિલિમ્સ એક્ઝામની, તો પ્રિલિમ્સ એક્ઝામનું લેવાનું કારણ શું છે? તો શા માટે, ચલો તમે પ્રિલિમ્સ એક્ઝામ લો છો બરાબર, તો એનું મેરિટ કઈ રીતે બનાવી શકો? જો 40+ ક્રાઇટેરિયા છે તો ઘણા વિદ્યાર્થીઓએ 40+ કરેલા છે, 40+ છે, તો એ વિદ્યાર્થીને તમે મોકો શા માટે નથી આપતા? તમને કેમ ખબર કે એ વિદ્યાર્થીને જો ગણિત નથી આવડતું તો એને શું બાકીનું કશું આવડતું જ નથી? એને જો રિઝનિંગ નથી આવડતું તો શું એને બાકી આવડતું જ નથી? તો તમે આવા એકદમ જે વિચારા વગરના નિર્ણય લો છો, તો એના એ આ વિચાર એકદમ
આવા બધા જે નિર્ણયો છે એને અમે અપખોડીએ છીએ, આવા વિચારોને અમે સમર્થન આપતા નથી. તો તમારે જો જે જવાબદાર વ્યક્તિઓ છે એને એક વસ્તુ સમજવાની જરૂર છે કે ફક્ત ગણિત અને રિઝનિંગ બે વિષયમાં જે આવડતું હોય અને કાચા હોય, બરાબર, બે વિષયમાં જે વિદ્યાર્થીઓ કાચા હોય તો એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ને, તો એ વિદ્યાર્થીઓને શું સમજવાનું? એ જેમ તેમ કરીને 40+ માર્ક્સ લાવે તો શું તેને મેન્સ દેવાનો અધિકાર નથી? અને શા માટે એ મેન્સ ના દઈ શકે? તો જે જવાબદાર લોકો છે, જે અધિકારીઓ છે, કે પછી આની પાછળ જે વ્યક્તિઓ સંકળાયેલા છે એને ખાસ સમજવાની જરૂર છે કે એવા વિદ્યાર્થીઓને જરૂર ચાન્સ આપવો જોઈએ. સીસીની અંદર 40+ આવેલા કે માર્ક્સ લાવેલા તમામ વિદ્યાર્થીઓને એક મેન્સ આપવાનો તો એક મોકો આપવો જ જોઈએ. કારણ કે જો એ મોકો આપવામાં આવશે તો જરૂરી નથી કે ફક્ત ગણિત રિઝનિંગ આવડતું એને મેન્સ પાસ નહીં કરી શકે. એવું પણ બની શકે કે ગણિત રિઝનિંગ ઓછું ફાવતું હોય પરંતુ મેન્સની અંદર વાંચવાની એની ક્ષમતા જાજી હોય અને મેન્સમાં જાજા માર્ક્સ લાવી શકે. તો તમે પ્રિલિમ અને મેન્સના જે માર્ક્સ છે એને પ્લસ કરીને મેરિટ બનાવો ને, તમને કોણ ના પડે છે? એમાં જે વિદ્યાર્થી કાયદેસર આગળ જાય તો એને તમે મોકો આપો. પણ તમે શા માટે આવું કરો છો કે જે વિદ્યાર્થી આ રીતે માર્ક્સ 40+ માર્ક્સ લાવે છે એને તમે શા માટે મોકો આપતા નથી? હવે બીજી વાત, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે અમુક વિદ્યાર્થીઓને આટલા બધા માર્ક્સ વધી ગયા છે, અમુક વિદ્યાર્થીઓને થોડાક માર્ક્સ વધ્યા છે, અમુક વિદ્યાર્થીઓને ઝાઝા માર્ક્સ વધી ગયા છે. તો આ બધા જે પ્રશ્નો ઊભા થાય છે તો તમે માર્ક્સ કેમ જાહેર નથી કરતા? આની પાછળ શું તમારું કોઈ રહસ્ય છુપાયેલું છે? અને રહી વાત ફોરેસ્ટની જેવી પરિસ્થિતિ અત્યારે પણ ઊભી થઈ છે, તો હવે તમે શું કરાવવા માગો છો? ગુજરાતના ભવિષ્યને તમે ખાડે કેમ નાખવા માગો છો? તો શું તમે એવું નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓ મહેનત કરે અને આગળ જાય? અને વિદ્યાર્થી શું આવા હંમેશા શંકામાં રહે કે શું મારે ખરેખર જે નિર્ણય આવ્યો છે, જે માર્ક્સ બનાવેલા છે નોર્મલાઇઝેશન પછી જે માર્ક્સ આવ્યો છે એમાં બધું વ્યવસ્થિત જ છે કે પછી વ્યવસ્થિત નથી? તો આવા બધા જે વિચારો આવે છે, એટલે કે આવા બધા જે પ્રશ્નો આવે છે, બરાબર, તો વિદ્યાર્થીઓને શા માટે એક પ્રકારનું એક શંકાસ્પદ રીતે પરિસ્થિતિ ઊભી થાય એવું નિર્માણ શા માટે કરો છો? વિદ્યાર્થીઓના હકમાં તમે એક સારો એવો નિર્ણય લો. 40+ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એને પણ મોકો આપો કે એ મેન્સ આપી શકે. અને રહી વાત ફોરેસ્ટની, તો એના માટે જે હાઈકોર્ટ સારો એવો ફેસલો આપશે એની તો વિદ્યાર્થીઓને આશા છે જ. પણ હવે જો સીસીએમાં જો કોઈ પણને એવું લાગતું હોય કે પોતાની સાથે ગેરરીતિ થઈ છે, બરાબર, કે પોતાની સાથે અન્યાય થયો છે, તો તરત ને તરત હાઈકોર્ટની અંદર બધા વિદ્યાર્થીઓ ભેગા થાઓ અને ભેગા થઈને હાઈકોર્ટમાં જો કદાચ ખર્ચો થતો હોય તો બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને એક ગ્રુપ બનાવો અને ગ્રુપ બનાવીને હાઈકોર્ટમાં પૈસા ભેગા કરી અને હાઈકોર્ટમાં કેસ લડો અને હાઈકોર્ટ તમને ન્યાય આપશે, બરાબર. કારણ કે હાઈકોર્ટ છે એ કોઈની ગુલામ નથી, હાઈકોર્ટ એ સ્વતંત્ર છે અને હાઈકોર્ટ કોઈ દબાણ હેઠળ નથી, કોઈ નેતાના દબાણ હેઠળ નથી કે કોઈ અધિકારીના દબાણ હેઠળ નથી. એટલે હાઈકોર્ટને આપણે પૂરેપૂરો વિશ્વાસ કરી શકીએ છીએ. અને રહી વાત, જો હાઈકોર્ટ આપણો સપોર્ટ ન કરે, આપણા ફેવરમાં આપણને જવાબ ન આપે, તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ આ જે વાત છે એને આગળ લઈ જઈ શકીએ છીએ. તો આજની આપણી આ વાત છે, એક ખાસ મુદ્દો એ છે કે સીસીએની અંદર શું સેટિંગ થયેલા છે, ફોરેસ્ટની અંદર શું સેટિંગ થયેલા છે, જૂનાગઢ MPHWની અંદર સેટિંગ થયેલા છે. તો આવા પ્રશ્નો શા માટે ઉદ્ભવે છે? કારણ કે તમે માર્ક્સ બતાવો, મીન્સ કે નોર્મલાઇઝેશન પછી કેટલા માર્ક્સ થયા છે એ બતાવો. માર્ક્સ તો તમે બતાવી દો છો, વિદ્યાર્થીઓને પર્સનલી બતાવી દો છો કે પછી લિસ્ટ જાહેર કરો છો, પણ વિદ્યાર્થીને એ રીતે માર્ક્સ નથી જોતા. વિદ્યાર્થીને એ રીતે માર્ક્સ જોઈએ છે કે નોર્મલાઇઝેશન માનો કે 50 માર્ક્સ થયા છે, તો નોર્મલાઇઝેશન પછી તમારે 60 માર્ક્સ થયા છે, તો આટલા માર્ક્સ તમારે આ રીતે આ પદ્ધતિથી વધ્યા છે, અને જો ઘટ્યા છે તો તમામને આ પ્રકારે ઘટ્યા છે, તો બધા વિદ્યાર્થીઓને ખબર પડે કે નોર્મલાઇઝેશન પહેલાં શું આ વિદ્યાર્થીને આટલા હતા અને એને પણ મારી શિફ્ટમાં વિદ્યાર્થી જે હતો એને પણ આટલા જ વધ્યા છે, તો મારી સાથે અન્યાય નથી થયો. અને કદાચ જો એવું થયું હોય તો એ પણ નોર્મલાઇઝેશનના માર્ક્સ આવે એટલે ખબર પડી જાય કે શું સેટિંગ હતું કે સેટિંગ નહોતું. પણ હવે આનો સપોર્ટ કોણ કરશે?
તો આનો સપોર્ટ તો ફક્ત ને ફક્ત જે બોર્ડ છે, બોર્ડના અધિકારીઓ છે, એક સારી એવી PDF બનાવીને જાહેર કરો કે આ રીતે નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક છે અને નોર્મલાઇઝેશન પછીના માર્ક છે. થેન્ક યુ સો મચ, અને આ વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ.